નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફાક્ટ ન્યૂઝ વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી રહ્યા છે સાયકલ ટ્રેક જે વડોદરા શહેરમાં એક વર્ષ પૂર્વે તૈયાર કરવામાં આવ્યું હતું ત્યાં જ ખોદકામ કરીને પાણીની લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને કોંગ્રેસ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે એક કરોડ ઉપરાંતના ખર્ચે આ સાયકલ ટ્રેક વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને જ્યાં હવે પાણીની લાઇન માટેનું ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે જે મામલે વડોદરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વીજી જોષી દ્વારા વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ મામલે તપાસ થવી જોઈએ તેવી તેમણે માંગ કરી વડોદરા મહાનગર સેવા સદન નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પાપે વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું છે એવું કહેવામાં કોઈ નવાઈ નથી કારણ કે વડોદરા શહેરમાં આમ તો ભ્રષ્ટાચારના જીવતા જાગતા નમૂના ઘણા બધા છે પણ એ બાપોદ ગાર્ડન બહાર જે બે હજાર ત્રેવીસમાં સાયકલ ટ્રેક બન્યો ત્યારે ડોક્ટર હિતેન્દ્ર પટેલ જે ચેરમેન હતા એમના સૂચન કે એમના નેતાઓના સૂચન છે એ સાયકલ ટ્રેક બન્યો અને અત્યારે વર્ષમાં બે હજાર ચોવીસમાં એ સાયકલ ટ્રેકને ખોદીને અહીંયા પાણીની લાઇન બનાવવામાં કામ ચાલી રહ્યું છે એટલે પ્રજાના વેરાણ રૂપિયાનો જે વેડફાટ થાય છે એ પોણા બે કરોડ રૂપિયાની કોના બાપની દિવાળી તો કે પ્રજાના વેરાણ રૂપિયા વેરાની સામે પાણીની સુવિધા તો આપી નથી શકતા પરંતુ એ રૂપિયા આજે પાણીમાં નાખ્યા છે આજે પૂર્વ ચેરમેન જે હતા એ પણ ડૉક્ટર હતા અત્યારે હાલમાં ચેરમેન છે એ પણ ડૉક્ટર છે પણ બંને ડૉક્ટરને સાથે કોઈ મેળાપ લાગતો નથી કારણ કે એક જ્યારે જરૂર નથી એને બનાવ્યું અને અત્યારે જરૂર નથી એ તોડી રહ્યો છે એટલે ભ્રષ્ટાચારના જીવતા જાગતા નમૂના છે ભાજપના પાપે આ વડોદરા શહેરમાં જે પ્રજાના વેરાણ રૂપિયાનો વેરફાટ થાય છે એમાં તમે જુઓ કે મને એવું લાગે છે કે આ લોકોના જે મડતિયા કોન્ટ્રાક્ટરો હશે એમને કદાચ પ્રત્યક્ષ પરોક્ષ રીતે લાભ કરવા માટે આવા કામો થતા હોય છે પણ શું આ લોકોને પ્રજાએ એક હતું શાસન જે આપ્યું એ આના માટે નહોતું આપ્યું પ્રજા જે વેરો ભરે છે સામે સુવિધા તો નથી આપી શકતા પણ આજે વેરાના નામે જે ભ્રષ્ટાચાર અહીંયા થઈ રહ્યો છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે